કોઈ માણસની હત્યા પાછળ અતિશય નફરત અથવા તો પ્રચંડ આવેશ જવાબદાર હોય છે જામનગરમાં એક વૃદ્ધની હત્યાએ પોલીસ માટે રહસ્યરૂપી પડકાર ઉભો કર્યો છે કારણ કે આ હત્યા પાછળ કોઈ નજીવી બાબત જવાબદાર હોવાનું પ્રાથમિક તબક્કે દેખાઈ રહ્યું છે હાપા માર્કેટિંગ યાર્ડ નજીક વાડી વિસ્તારમાંથી પશુપાલક સિત્તેર વર્ષીય ખેતાભાઈ હઠાભાઈ ચાવડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો લોહી હાલતમાં મળી આવેલા ખેતાભાઈના મૃતદેહને જોઈ તેના પુત્ર વાલાભાઈએ પોલીસને જાણ કરી હતી વાલાભાઈના કથન મુજબ ખેતાભાઈ ખેટાબકરા ચરાવવા નીકળ્યા હતા અજાણ્યા શખ્સો ખેતાભાઈ પર હુમલો કરી ખેટાબકરા ચોરી ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે બનાવ હત્યાનો હોવાથી પોલીસે તમામ દિશામાં સઘન તપાસ આરંભી છે જામનગર શહેરમાં ગઈકાલે કોરોનાના ત્રણસો ત્રીસ કેસ નોંધાયા હતા એક જ દિવસમાં દૈનિક કેસોમાં લગભગ બસો કેસનો ઉછાળો જોવા મળ્યો છે આજે જામનગર શહેરમાં કોરોનાના નવા પાંચસો છવ્વીસ કેસ નોંધાયા છે આ ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ છેલ્લા ચોવીસ કલાકમાં નવા એકસો સડસઠ કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં કુલ છસો ત્રાણું કેસ નોંધાયા છે કોરોના ઉપરાંત ઘરે ઘરે ઋતુજન્ય તાવ શરદીના દર્દીઓ જોવા મળતા જીજી હોસ્પિટલ સહિત ખાનગી દવાખાનાઓમાં પણ તાવના પુષ્કળ કેસો જોવા મળી રહ્યા છે આજે બપોરથી જામનગરના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો સવારથી ફૂંકાઈ રહેલા બરફીલા પવનો સાથે સાંજે ધુમ્મસનું પરિબળ પણ ઉમેરાતા વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો હતો જાહેર માર્ગો તથા દૂરના દ્રશ્યો પર અપાવી ગઈ હતી ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વાતાવરણ પલટાયું હતું દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો જામનગરના શંકટેકરી વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સના વેચાણ તથા જુગારના અડ્ડાઓ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ વ્યાપક પ્રમાણમાં થતી હોવાની ફરિયાદો ઉઠી હતી સમગ્ર મુદ્દે આ કથિત ગુનાહિત પ્રવૃત્તિઓ માટે જવાબદાર કુખ્યાત શખ્સો વિરુદ્ધ ભાજપના સ્થાનિક કોર્પોરેટરો સાથે એ વિસ્તારના રહેવાસીઓએ એસપીને આવેદન પાઠવ્યું હતું આજે વિપક્ષના આગેવાનોએ શંકટેકરી વિસ્તારમાં સબ સલામત હોવાના દાવા સાથે શાસક પક્ષ આ વિસ્તારની એકતા અને શાંતિ ઢોળવા ઈચ્છતું હોવાના આરોપ સાથે પોલીસને આવેદન પાઠવ્યું હતું ગઈકાલે શંકટેકરી વિસ્તારમાંથી જે અમુક ચોક્કસ લોકોએ એક ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરી જે આવેદનપત્રો આપ્યો તો એના વિરોધમાં આજે અમે શંકટેકરી વિસ્તારના બધા જ ધર્મના લોકો હિન્દુ મુસલમાન દલિત શીખ ઇસાઈ જેટલા ધર્મની આ વસવાટ કરે છે એ બધા ધર્મના લોકો આજે અમે સી ડિવિઝન ખાતે પીઆઈ સાહેબ જલુ સાહેબને એક આવેદનપત્ર અમે પણ આપ્યો છે જામનગર શહેર જામનગર જિલ્લા હર બધા ધર્મના લોકો શાંતિથી હળી મળીને રહીએ છીએ એકબીજાના તહેવારોમાં સરખા જ ભાગ પડાવે છે એકબીજાના તહેવારોમાં સરખા જ ફરી જ થાય છે તો અમુક લોકો જે જામનગરની શાંતિ જોઈ ન શકતા તો અમુક એક ચોક્કસ આવનારા દિવસોમાં ક્યાંક ને ક્યાંક વિધાનસભાના ઇલેક્શન આવતા હોય એને ધ્યાનમાં રાખી અને ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસલમાન વાત કરી એ તેમ જેવો એક માહોલ ઊભો કરવા માગે છે કે જામનગરની આ ધર્મ પ્રેમી પ્રજા કોઈથી થવાની દીધી એના વિરોધમાં આજે હું અમારા વિપક્ષના નેતા આનંદભાઈ રાઠોડ અમારા સભ્ય શ્રી મરિયમબેન અને લતાવાસીઓ મોડી સંખ્યામાં એક આવેદનપત્ર આપ્યું છે